पधारो, चल वाईनी किम्मत मा पण थाय। लेकिन बन्ने चल मा थतो फेरफार केवो छे? एक ज दिशानो, अने ए पण केवो? सप्रमाण। माटे बन्ने चल वच्चे संपूर्ण धन सहसंबंध छे तेम केवाय। तेनी वेल्यू हमेशा प्लस वन आवे। अने जो विकीर्ण आकृति दोरवामां आवे तो विकीर्ण आकृति परना बधा ज बिंदुओ एक ज सुरेखा पर आवेला होय। अने ते सुरेखा डाबी बाजु नीचे थी जमणी बाजु ऊपरनी तरफ गति करती होय छे, एटले के वलती दिशामां होय छे। હવે જુઓ, આ બરાબર માઇનસ વન નું અર્થઘટન શું થશે? આર બરાબર માઇનસ વન મળે તો તેનો અર્થ એ થયો કે બે ચલ વચ્ચે સંપૂર્ણ ઋણ સહસંબંધ છે, એટલે કે બંને ચલમાં વિરુદ્ધ દિશામાં ફેરફાર થાય છે, પરંતુ આ ફેરફાર કેવા છે? સપ્રમાણ છે। ચલ x ની કિંમતમાં જેટલો વધારો થાય છે તેટલો જ ઘટાડો ચલ y ની કિંમતમાં થાય છે, એટલે વિરુદ્ધ દિશાનો ફેરફાર થયો કહેવાશે। ચલ x માં જેટલો વધારો થાય છે એટલો જ ઘટાડો ચલ y માં થાય છે। એવી જ રીતે એનાથી વિરુદ્ધ કે ચલ x ની કિંમતમાં જેટલો ઘટાડો થાય છે તેટલો જ વધારો જો ચલ y ની કિંમતમાં થતો હોય તો બંનેમાં થતા ફેરફાર વિરુદ્ધ દિશાના પરંતુ સપ્રમાણ છે। અને જો તેની વિકીર્ણ આકૃતિ દોરવામાં આવે તો વિકીર્ણ આકૃતિ પરના બધા જ બિંદુઓ એક જ સુરેખા ઉપર આવેલા હોય છે, અને તે સુરેખા ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચેની તરફ એટલે કે ઘટતી દિશામાં ગતિ કરે છે તેમ કહેવાય છે। અને આવા સંજોગોમાં આર બરાબર હંમેશા માઇનસ વન જ મળે છે, અને બે ચલ વચ્ચે સંપૂર્ણ ઋણ સહસંબંધ છે તેમ કહેવામાં આવે છે। ત્યારબાદ જુઓ, આર બરાબર ઝીરો, તો આર બરાબર ઝીરો નો અર્થ શું થશે? કે બે ચલ વચ્ચે સહસંબંધનો અભાવ છે તેમ કહેવામાં આવે છે। બંને ચલમાં થતા ફેરફારો સ્વતંત્ર છે। જો વિકીર્ણ આકૃતિ પર દર્શાવવામાં આવે તો બંને ચલના બિંદુઓ વિકીર્ણ આકૃતિ પર યા તો આલેખ પત્ર પર યદચ્છ રીતે વિખરાયેલા હશે, અને તે દર્શાવે છે કે બે ચલ વચ્ચે સહસંબંધનો અભાવ છે, અને તેનું મૂલ્ય હંમેશા આર બરાબર ઝીરો જ થાય છે। ફરી શોર્ટમાં જોઈ લઈએ, આપણે રિપીટ કરી લઈએ કે આર બરાબર પ્લસ વન, આર બરાબર માઇનસ વન, આર બરાબર ઝીરો નું અર્થઘટન કરો। તો પહેલા આપણે લઈએ આર બરાબર પ્લસ વન। આર બરાબર પ્લસ વન આવે તો બે ચલ વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ છે તેમ કહેવાય, એટલે કે બંને ચલમાં થતા ફેરફારો એક જ દિશાના અને સપ્રમાણ એટલે કે અચળ હોય છે। ચલ x માં જેટલો વધારો થાય છે એટલો જ ચલ y ની કિંમતમાં પણ વધારો થાય, ચલ x ની કિંમતમાં જેટલો ઘટાડો થાય છે તેટલો જ ચલ y ની કિંમતમાં પણ ઘટાડો થતો હોય, એટલે કે બંને ચલમાં થતા ફેરફાર સપ્રમાણ છે અને એક જ દિશાના છે। અને વિકીર્ણ આકૃતિ દોરીશું તો વિકીર્ણ આકૃતિના બધા જ બિંદુઓ એક જ સુરેખા ઉપર હશે, એ સુરેખા ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપરની તરફ ગતિ કરશે, એટલે કે વધતી દિશામાં હશે। અને આવા સંજોગોમાં આર બરાબર પ્લસ વન મળે, જે દર્શાવે છે
કે બે ચલ વચ્ચે સંપૂર્ણ ધન સહ સંબંધ છે. હવે જોઈશું r બરાબર -1. r બરાબર -1 નો અર્થ થાય છે કે બે ચલ વચ્ચે સંપૂર્ણ ઋણ સહ સંબંધ છે, એટલે કે બંને ચલમાં થતા ફેરફારો સપ્રમાણ છે પરંતુ વિરુદ્ધ દિશાના છે, એક દિશાના નથી, વિરુદ્ધ દિશાના છે. ચલ x ની કિંમતમાં જેટલો વધારો થાય છે તેટલો જ ઘટાડો ચલ y ની કિંમતમાં થાય છે. એનાથી વિપરીત, ચલ x ની કિંમતમાં જેટલો ઘટાડો થાય છે એટલો જ વધારો ચલ y ની કિંમતમાં થાય છે, એટલે કે બંનેમાં થતા ફેરફાર વિરુદ્ધ દિશાના છે. જો વિકર્ણ આકૃતિ પર દર્શાવીશું તો બધા જ બિંદુઓ એક જ સુરેખા ઉપર આવેલા હશે અને તે સુરેખા ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચેની તરફ ગતિ કરશે, એટલે કે ઘટતી દિશામાં હશે. અને એવા સંજોગોમાં r બરાબર હંમેશા -1 મળે છે, જે દર્શાવે છે બે ચલ વચ્ચે સંપૂર્ણ ઋણ સહ સંબંધ છે. હવે આવશે r બરાબર 0, એનો અર્થ એ થાય કે બે ચલ વચ્ચે સહ સંબંધનો અભાવ છે, એટલે કે બંને ચલમાં થતા ફેરફારો યદચ્છ છે, સ્વતંત્ર છે. અને વિકર્ણ આકૃતિ પરના બિંદુઓ યદચ્છ રીતે વિખરાયેલા હશે. આવા સંજોગોમાં r બરાબર 0 જ મળે છે, એટલે કે સહસંબંધનો અભાવ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ ડે દરેક રીતના એક એક દાખલા કરીશું અને તમારે ઉદાહરણના દરેક દાખલા કમ્પલસરી કરવાના. સ્વાધ્યાયના તો કરવાના જ, પરંતુ ઉદાહરણના દાખલા પણ કમ્પલસરી કરવાના. દાખલા ગણતા પહેલા હું તમને બધા જ સૂત્રોની યાદી બનાવડાવી દઈશ અને ત્યારબાદ